બરાબર ને? તમે આગળ જોતા હશો તો તમને તો એમને માં આવડી જાયું છે, ઘણા એ તો આગળ કરી હશે અને ઘણા એ નહીં કર્યું હોય તો કઈ નહીં, આપણે સાથે કરીએ છીએ. અત્યારે બહુ સહેલું છે સમજવા માટે, ખાસ પ્રયત્ન કરીએ. આપણે જે આખું પ્રકરણ આખું ચાલે છે એની અંદર બધું ભરાય કોણમાં, આપણે જુદા જુદા વજન કરવાનું ને હોમવર્ક આપે. મેં તમને કીધેલું ને કે મમ્મીને કે પપ્પાને તમારે પૂછવાનું છે કોનું કેટલું વજન થાય છે, જોવાનું છે. બરાબર? તો તમે લોકોએ તો કર્યું હશે, અને ઘણા લોકો તો વસ્તુ લેવાઈ જાય છે. હું જોઉં છું નાના નાના બાળકો છે, નાની નાની સાયકલ લઈને ઘણી વાર મમ્મીને પપ્પાને કંઈ બી કામ હોય ને તો તરત વસ્તુ લાવી દે છે, તો બહુ સરસ કહેવાય. એટલે તમને ખ્યાલ પડે છે કે વસ્તુ કેવી રીતે મળે છે, કયા વજનથી મળે છે, કિલોગ્રામમાં મળે છે, ક્યાં વસ્તુ કઈ મળે છે. તો હવે આપણે એનાથી આગળ કરીશું, જ્યાંથી આપણે અધૂરું મૂકેલું ત્યાંથી આપણે ફરી આગળ લઈએ છીએ. તો તૈયાર છો ને બાળકો? ચોપડી ખોલો, પેન્સિલ, ઇરેઝર, નોટ તૈયાર રાખો, અને જરૂર પડે એ નોટની અંદર લખતા જવાનું. ન સમજાય તો મમ્મી પપ્પાની, મોટા ભાઈ બહેનની કે એની મદદ લેવાની, વિડીયો ફરીવાર જોવાનો, નહીતર ચોપડીની અંદરનું બધું લખાણ વાંચવાનું. બહુ સહેલું છે, આવડે એવું છે. તો બાળકો તૈયાર છો? ચલો આપણે ચોપડીમાં આવી જશું. તો બાળકો આપણે આવ્યા હતા પાના નંબર 119 ઉપર. 119માં પાના ઉપર તમે આવી જાઓ. આ પેજ કાઢવાનું છે બધાએ. આ પેજ મેં તમને હોમવર્કમાં આપેલું, તમે બધાએ કર્યું હશે અને એની વિગત તમે નોટમાં પણ લખી હશે. હવે 119માં પાના ઉપર આપણે આવી જઈએ. બીજું કે તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો. હવે અહીંયા આગળ આપણને અમુક વસ્તુઓ આપી છે, જેમ કે સૂટકેસ, એટલે કે આપણે કપડાં ભરીને બેગ લઈને બહારગામ જઈએ ને, એ બેગ, ગાય છે, કોથળો ભરેલો પડ્યો છે, ગલુડિયો છે, હાથી છે અને કેરી છે, અને વચ્ચે માપ આપ્યા છે 10 કિલોગ્રામ, 400 કિલોગ્રામ, 1 કિલોગ્રામ કરતાં ઓછું, 1000 કિલોગ્રામ કરતાં વધુ, 80 કિલોગ્રામ, 2 કિલોગ્રામ. હવે આમાંથી કોનું કેટલું વજન હોઈ શકે એનો અંદાજ આપણે લગાવવાનો છે. તો હું થોડું ઝૂમ કરું છું તમને દેખાય એટલા માટે, બાકી તમારે તો પુસ્તક લઈને બેસવાનું છે એટલે તમને ખ્યાલ આવવો જ જોઈએ. બરાબર? ઓકે. હા, તો અહીંયા આગળ જુઓ તમે કે 10 કિલોગ્રામ વજન છે, એ 10 કિલોગ્રામ વજન કોનું હોઈ શકે? તો ગલુડિયું તો 10 કિલોગ્રામનું ન હોય, હાથીએ ન હોય, કેરીએ ન હોય, ગાયે ન હોય, કોથળો આખો ભરેલો હોય તો એ વધુ વજન હોય. પણ સુટકેસમાં આપણે કપડાં ભરીએ ને ત્યારે એનું વજન 10 કિલોગ્રામ જેટલું થાય છે. તો 10 કિલોગ્રામ વજન અંદાજે સુટકેસનું હોઈ શકે. તો આપણે એની સાથે એને જોડીએ. તમારે નોટમાં લખતા જવાનું છે સુટકેસનું વજન 10 કિલોગ્રામ, એવી રીતે. પછી કેરી છે, તો કેરીનું વજન કેટલું હોય? 1 કેરીનું વજન 400 કિલોગ્રામ હોય? નહીં. 1 કિલોગ્રામ કરતાં ઓછું હોય? હા, 1 કિલોગ્રામ કરતાં ઓછું હોય. હું ભાઈ, તો અહીંયા આગળ આપણે કેરી સાથે આને જોડીએ કે કેરીનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું છે. પછી હાથી, હાથીનું વજન કેટલું હોય? સૌથી વધુ, આમાં સૌથી મોટી મોટો એકમ ક્યાં આગળ છે, સૌથી વધુ વજન કયું છે આમાં આપણે જોઈએ, 400 કિલોગ્રામ છે કે 1000 કિલોગ્રામ છે કે 80 કિલોગ્રામ કે 2 કિલોગ્રામ છે? તો 1000 કિલોગ્રામ સૌથી મોટું, એટલે હાથી સૌથી વધુ વજનદાર હોય ને, એનું વજન તો 1000 કિલોગ્રામ કરતાંય વધારે હોય, તો એને હાથી સાથે જોડવાનું છે. પછી કોથળો, ગલુડિયો લઈએ આપણે. ગલુડિયો છે એને તમે તેડીને રમાડતા હશો, બરાબર ને? તો તમને કેવું લાગે, તેડી શકો કે ન તેડી શકો? તમે તેડી શકો છો ને, નાનું ગલુડિયું એટલે ઓછું વજન હોય. તો કેટલું વજન હશે એનું? 2 કિલોગ્રામ. સરસ, એનું વજન 2 કિલોગ્રામ હશે. પછી કોથળો, કોથળાનું વજન હવે બે વસ્તુ વધી છે, 400 કિલોગ્રામ કે 80 કિલોગ્રામ, ગાય અને કોથળો છે. તો ગાયનું વજન કેટલું હશે? 400 કિલોગ્રામ. ગાય તેડી શકાય, ઉપાડી શકાય?
ન ઉપાડી શકાય. તો કેમ? કારણ કે ગાયનું તો વજન ઘણું બધું હોય, 400 કિલોગ્રામ, અને કોથળાનું વજન 80 કિલોગ્રામ હશે. સમજાણું બાળકો? આ વસ્તુ તમારે નોટમાં લખવાની છે. કેવી રીતે લખવાની છે? તો આવી રીતે લખવાનું, સુટકેસ ની સામે 10 કિગ્રા, પછી એની નીચે ગાય તો 400 કિગ્રા. એવી રીતે તમારે નોટની અંદર લખવાનું છે. પછી આગળ જુઓ, અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે, કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું થશે. આપણે ફક્ત એટલું જ કહેવાનું છે કે કોનું વજન 1 કિલો કરતાં વધુ હશે અને કોનું ઓછું હશે એ લખવાનું છે. કેટલું વજન હશે એ આપણે નથી લખવાનું, ફક્ત એટલું જ જણાવવાનું છે કે કોનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે અને કોનું ઓછું છે. તો તમારી સ્કૂલ બેગનું વજન કેટલું હોય? તો 1 કિલોગ્રામ કરતાં વધુ. કેટલા બધા ચોપડા મૂકો, નોટ મૂકો, એટલે 1 કિલોગ્રામ કરતાં વધુ થઈ જાય. પછી કંપાસ તો પાછી નોટ બેગની અંદર સાવ નાનો એવો હોય, તો એનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું. પછી ઈંટનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ હોય, તમે ઉપાડી હશે તો જોઈ લેજો. મોટું કોળું એટલે 1 કિલોગ્રામ કરતાં વધુ. પછી સ્લીપર અથવા બૂટની જોડી, તો સ્લીપર અથવા બૂટની જોડી એટલે કે 1 કિલોગ્રામ કરતાં ઓછું, નહીતર તો આપણને પગમાં વજન લાગે. ત્રાજવું અને 1 કિલોગ્રામનું વજનનું વર્ગમાં લાવવું અને તમારે જોવાનું. આપણે વર્ગમાં તો આવવાનું નથી, તમારા ઘરે જો શક્ય હોય તો તમારે 1 કિલોગ્રામનું વજનિયું લેવાનું અને ત્રાજવું લેવાનું અને બધી વસ્તુઓ છે એને માપી જોવાની. આ વિગત પણ તમારે નોટમાં લખવાની છે, બરાબર? ચલો હવે પાનું ફેરવો. પછી આપણે પાના નંબર 120 ઉપર આવ્યા છીએ. પાના નંબર 120 ઉપર 4 નંબર કરીને લખેલું છે કે નીચેનામાંથી ક્યુ વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો ઉપયોગ કરો. તમારે ત્રાજવું લેવાનું છે અને આ રમત કરવાની છે, તો તમને વધુ ખ્યાલ આવશે કે વજનદાર કોણ છે. તો પાણીની 1 બોટલ કે ક્રિકેટનો દડો ક્યુ વધારે ભારે છે? તો પાણીની બોટલ છે, તમારે એવું માનવાનું, જો પાણી આમાંથી ઢોળાઈ ગયું છે એટલે ખાલી બોટલ, તો ખાલી બોટલ કરતાં દડો છે એ નમી ગયું છે. ત્રાજવું નમી ક્યારે જાય? કે વજન વધુ લાગે એટલે ક્રિકેટનો દડો છે એ વધુ ભારે છે. ક્રિકેટનો દડો વધુ ભારે છે, તમારે એની સામે આખો જવાબ લખવાનો છે. પછી તમારું પગરખું એટલે કે જોડો અથવા બૂટ અથવા સેન્ડલ કે પેન્સિલ બોક્સ કોણ વધારે ભારે હોય? તો આપણા પેન્સિલ બોક્સ કેમ, એમાં કંઈ બહુ વજન હોય નહીં, પણ આપણા જોડા હોય એનું વજન વધારે હોય. તમારું પગરખું કે જોડો વજન વધુ છે, વધુ ભારે છે. તમારે આખું વાક્ય લખવાનું છે, પગના જોડાનું વજન પેન્સિલ બોક્સ કરતાં વધારે ભારે છે. તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક શું વધારે ભારે છે? કેટલું? આપણું ગણિતનું પુસ્તક જ તે કેટલું વજનવાળું છે, જાડું પડું, તો ગણિતનું પુસ્તક વધુ ભારે છે. તમારી બેગ કે તમારા મિત્રની બેગ, આ તો તમારે જ કરવું પડશે ને. તમારે જોવાનું કે કોનું બેગ વધારે ભારે છે. તમે સ્કૂલે આવો ને તમને યાદ હોય કે કોનું બેગ વધારે ભારે હતું, તમારું કે મિત્રનું, તો અહીંયા તમારી મેળે તમારે એનો જવાબ લખવાનો છે. પછી એક પ્રવૃત્તિ છે કે 1 કિલોગ્રામ ભીની માટી અથવા રેતી લો, 2 થેલીઓમાં તેના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરવાનો. શું કર્યું? તો પહેલાં તો 1 કિલોની થેલી બનાવી છે. 1 કિલોમાંથી પછી એને શું કરીએ, એના 2 ભાગ કરી નાખ્યા એટલે હવે એની થઈ ગઈ 2 થેલી, 2માં અડધા અડધા ભરેલા છે એટલે બંને થઈ ગઈ. હવે પછી એને વજન માપવા માટેનો ઉપયોગ લેવાનો છે, એટલે કેટલું થઈ ગયું, અડધો અડધો કિલો. તો ભીની માટીની દરેક થેલી એ તમારું 1/2 કિલોગ્રામ વજન છે. તમારી આજુબાજુની વસ્તુઓને માપવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી તમારે વસ્તુઓ તૈયાર કરવાની છે, વસ્તુઓનું નામ.
કે અડધા કિલોગ્રામથી ઓછા વજનવાળી વસ્તુઓ કઈ છે? ચલો યાદ કરીને બોલો તો તમારી મેળે. તો તમારી આજુબાજુમાં વસ્તુઓ ઉપર નજર નાખો, તમારા ઘરમાં જ તમારી આજુબાજુમાં જે વસ્તુઓ પડી હોય એમાં નજર નાખો, તો મોજા તમારા પડ્યા હશે જુઓ તમે. પછી તમારી નોટબુક છે, નોટ, પછી તમારે સ્લીપર પગમાં પહેરવાનું, આપણે આગળ આવી ગયું છે, પછી પટ્ટો કમરે બાંધવાનો, પછી એની સિવાય ઘણી બધી વસ્તુઓ હશે કે અડધા કિલોગ્રામથી ઓછા વજનની હશે, એટલે કે હળવી હશે. અને અડધા કિલોગ્રામથી વધારે વજનવાળી વસ્તુઓ પડી હશે, તમે જુઓ અત્યારે તો રમતા હશો ને તમે બધા, બેટ પડ્યું હશે, બોલ પડ્યો હશે, ફૂટબોલનો મોટો બોલ અથવા બાસ્કેટબોલનો, વોલીબોલનો મોટો બોલ, પછી તમારી આજુબાજુમાં તમારું ઓશીકું અથવા તકિયો પડ્યો હશે, પછી પાણી ભરેલી બેગ હશે, બોટલ હશે, પાણી ભરેલી બોટલ અથવા બીજું કાંઈ પણ તમને યાદ આવતું હોય તો તમે વધુ વિગત લખી શકો છો અને એ નોટમાં તમારે વિગત લખવાની છે. સમજાણું? તો હવે એનાથી આગળ જઈએ આપણે. વજન્યા અને ત્રાજવા. વજન્યા અને ત્રાજવા, તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની, શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો. નાનો પ્રવાસ કરો. તમારે એકવાર શું કરવાનું, તમારા મિત્રને કે નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેન તમારી સાથે આવ્યા હોય ને એને લઈને તમારે ક્યાં જવાનું, ભંગાર વેચનાર વેપારી, પછી શાકભાજીની દુકાને અને કરિયાણાની દુકાને જવાનું. અને ત્યાં તમારે વજન્યા તરફ ધ્યાન આપવાનું છે અને શોધી નાખવાનું કે કોણ સૌથી મોટા વજન્યા વાપરે છે, ભંગારવાળો ભાઈ, શાકભાજીવાળો ભાઈ કે કરિયાણાની દુકાનવાળો ભાઈ સૌથી વધુ વજન્યાનો ઉપયોગ કોણ કરે છે, ભારે વજન્યા વાપરે છે? તો ભંગારના વેપારી. અને સૌથી ઓછા વજન્યા કોણ વાપરે છે, સૌથી નાના, તો શાકભાજીના, શાકભાજીનો વેપારી, શાકભાજીની દુકાનમાં નાના વજનિયા મપાય છે. અહીંયા તમને લખ્યું છે કે તમે આમાંના કોઈ વજનિયા જોયા છે, તમે જોયું છે ઘરે બાટલો આપવા આવે ત્યારે આવી રીતે માપવાનું હોય છે, અથવા ઘણાના ઘરે પણ હોય છે, કરિયાણાની દુકાને આવું હોય છે માપવાનું, શાકભાજીવાળાને ત્યાં ત્રાજવું હોય છે તો ઘણી વખત આવવું પણ હોય છે, ઇલેક્ટ્રોનિક વજન માપવાનું સાધન, મીઠાઈની દુકાને હોય છે, ઘણા બધાની દુકાને હવે તો ઇલેક્ટ્રિક કાંટો આવી ગયો છે, એટલે આવું આપણે તો લગભગ બધાએ જોયું જ હોય છે. હવે કઈ દુકાનમાં તમે નીચેના પ્રકારના વજનિયા જોયા છે, આવા વજનિયા જોયા તમે, 10 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 500 ગ્રામ, તો આવા આપણને શાકભાજીમાં તો ખાસ જોવા મળે છે. કારણ કે મોટાભાગના શું હોય છે ખબર તમને લોકોને, મોટું વજન્યું સૌથી વધુ એનો ક્યાં ઉપયોગ થાય, તો બટેટામાં. ઘણા છે એ મોટા મોટા બટેટા, મોટા ભાગે 5-5 કિલો બટેટા લેવા આવતા હોય, ઘણા છે એકસાથે 10-10, 20-20 કિલો બટેટા લેવા આવતા હોય, તો શાકભાજીની લારી અથવા શાકભાજીની દુકાનની અંદર આવા વજનિયા આપણે જોતા હોઈએ છીએ. તો બાળકો છે ને સહેલું, સાવ કેવી મજા આવી, સાવ રમતા રમતા આપણે આ પ્રકરણ અહીંયા આગળ પૂરું કર્યું છે. જે કાંઈ વિગત આમાં ચોપડીમાં લખી છે એ વિગત આખે આખી તમારે નોટમાં લખવાની છે, અને મમ્મી પપ્પા સાથે વસ્તુ લેવા ખાસ જવાનું છે, વજનિયા ઉપર ધ્યાન કરવાનું છે, કંઈ પ્રશ્ન થાય તો મમ્મી પપ્પાને પૂછવાનું છે. બરાબર? સારું, હવે આપણે ફરી મળીશું.